વરસાદ વેરાવળની અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સોસાયટીઓમાં પહોંચ્યા છે. સ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય વિમલ ચુડાસમા ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે. વેરાવળ નેશનલ હાઈવે પર વરસાદી પાણીનો અવરોધ જોવા મળી રહ્યો છે, તો પાણીનો નિકાલ ન થતા સોસાયટી વિસ્તાર જે છે તે જળમગ્ન બની ગયા છે. ચોમાસા પૂર્વે કરેલી પ્રિમોન્સૂનની કામગીરી નિષ્ફળ રહી છે તેવું ધારાસભ્યનું કહેવું છે. ડિમોલેશનના બદલે વાસ્તવિક કામગીરી કરી હોત તો આ સ્થિતિ ન થાત તેવું પણ ધારાસભ્ય ચુડાસમાએ જણાવ્યું છે. પાણીના નિકાલ માટે ચીફ ઓફિસરને સૂચના આપી છે. દ્વારા જે ખૂબ ખૂબ દેખાવો કરવામાં આવ્યા છે, કલેક્ટર હોય, પ્રાંત અધિકારી હોય કે ચીફ ઓફિસર, ત્યારે ખૂબ દેખાવો કરવામાં આવ્યા છે. ખરેખર આ કામગીરી તો પ્રી માન્સૂનની હોય અને 3 મહિના પહેલાં કરવી જોઈએ. મેં એ લોકોને પત્ર પણ લખેલું હતું, પણ આ તંત્ર છે એ જાગૃત સમયે, અને તમે મીડિયાના લોકોએ પણ સિંગમનું બિરુદ આપેલું હતું, હું એને ડુપ્લિકેટ સિંગમ કહું છું. ત્યારે કોઈ સાચો સિંગમ ક્યારે કહેવાય કે જ્યારે લોકોની સમસ્યા થઈ શકે. આ તમે લો પાઇપલાઇન જે નાખી છે એ લેવલ વગરની પાઇપલાઇન નાખી છે, એને લેવલથી તમે પાઇપલાઇન નાખવામાં આવે એટલે સીધે સીધું પાણી, આટલી મોટી પાઇપલાઇન નાખેલી હોય તો લેવલથી નાખવામાં આવેલી તો સીધે સીધું ત્યાં નદીમાં વહી જાય, અને આપણે દરિયોય નજીક છે તો આટલું પાણી ભરાવવું ન જોઈએ. એટલે તંત્રની બેદરકારી, નગરપાલિકાની બેદરકારી, કલેક્ટરની બેદરકારી, પ્રાંત અધિકારીની બેદરકારી, અને એ બેદરકારીને કારણે થયું છે. વધારે પૂરતું ખોટા પોતાના સ્વાદ માટે કોકના ગરીબ માણસોને ડિમોલેશન કરવામાં જયા, દેખાવો કરવામાં રહ્યા અને પોતાનું નામ સિંગમ તરીકે બતાવવામાં રહ્યા, પણ ખરેખર હું તો એમને ડુપ્લિકેટ સિંગમ